નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોકસમાં ફાલ્ગુની શાહ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. શરૂઆત કરીએ બુલેટિનના મુખ્ય સમાચારોથી. મણિપુરના મુખ્યમંત્રી તરીકે એન બીરેનસિંહના શપથગ્રહણ સાથે પૂર્વોત્તરમાં પહેલી ભાજપ સરકાર ગાદીએ બેઠી. બહુમતીના આંકડે પહોંચવા માટે સોનેરી ટેકો આપનાર નેશનલ પીપલ્સ પાર્ટીના વાય જયકુમાર બન્યા નાયબ મુખ્યમંત્રી. અનિવાર્ય સંજોગો સર્જાતા પક્ષ પ્રમુખ અમિત શાહ પહોંચી શક્યા નહીં. અમેરિકા સહિત વિશ્વના કોઈપણ ખૂણે વસવાટ કરતા એક એક ભારતીયની સલામતી માટે જાગૃત અને ચિંતિત છે મોદી સરકાર. સંસદમાં વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે કહ્યું, અમેરિકાની ઘટના માટે ત્યાંના વહીવટીતંત્ર સાથે સંપર્ક જીવંત બનાવી આપણા લોકોનું ધ્યાન રખાશે. સ્ટેટ બેંકની ટ્રેક્ટર લોનમાં વ્યાજ અને હપ્તા ચડી ગયા હોય તેવા ખેડૂત ખાતેદાર માટે વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમ શરૂ કરાઈ. ઘાલખાદમાં પડેલું 6,000 કરોડનું ધિરાણ થોડી ઘણી વસૂલાત સામે સરભર કરવા 31 માર્ચ સુધી માફી યોજના ચલાવશે સ્ટેટ બેંક. પ્રધાનમંત્રીની લોકપ્રિયતાનો પગ પેસારો પાકિસ્તાનમાં પણ થયો હોવાનો મીઠો પુરાવો બને છે 11 વર્ષની દીકરીએ લખેલો પત્ર. નફરતનો ઇતિહાસ જેને સ્પર્શ્યો નથી તેવું બાળ માનસ ભારત પાકિસ્તાન વચ્ચે દિલોજાન દોસ્તી ઈચ્છે તે સંકેત શુભ ગણવો રહ્યો. ધોરણ 10 અને 12 માટે બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થતા 17.5 લાખ વિદ્યાર્થીની સાથે તેમના મા બાપની કસોટીના છેલ્લા દિવસો શરૂ થયા. પરીક્ષાનો ભય દૂર કરવા ક્યાંક શરણાઈ તો ક્યાંક ગુલાબના ફૂલ સાથે વિદ્યાર્થીઓનું કરાયું સ્વાગત. પહેલું પેપર અને પહેલો દિવસ સારો હોવાની જોવાઈ ખુશાલી. કારકિર્દીનો પહેલો ઉંમર ગણાતી બોર્ડ પરીક્ષાની વિદ્યાર્થીને શુભેચ્છા પાઠવવા માટે પરીક્ષા કેન્દ્ર પહોંચ્યા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા. મનોબળ મજબૂત કરતી શીખ આપતા કહ્યું, પરીક્ષા એ જિંદગી નથી પણ ખુદ જિંદગી એક મોટી પરીક્ષા છે. વનવાસી સંસ્કૃતિની અણમોલ ઝલક માટે જગવિખ્યાત બનેલા ગેરના મેળામાં કવાંટ પહોંચ્યા મુખ્યમંત્રી વિજય રૂપાણી. પ્રત્યેક આદિવાસી પરિવારની જિંદગીમાં હોળીનો રંગ ઉત્સવ સમૃદ્ધિ સલામતી અને આરોગ્યના નવા રંગ ભરે તેવી શુભેચ્છા પાઠવી. એસટી બસ સેવા બંધ થાય તેવી હડતાળ હાલ પૂરતી બંધ રાખવામાં સફળ થઈ રૂપાણી સરકાર. કર્મચારીઓની પડતર માંગણીનો સહાનુભૂતિભર્યો નિકાલ કરવા માટે વહીવટીતંત્રએ સમય માંગતા સંમત થયા કર્મચારી યુનિયન. એસટીના વહીવટી વડા વિજય નહેરાએ હડતાળ મોકૂફની જાહેરાત કરી. સમાચાર વિગતવાર. મણિપુરના ઇમ્ફાલ ખાતે રાજ્યપાલ નજમા હેપતુલ્લાએ મુખ્યમંત્રી તરીકે એન બીરેનસિંહને શપથ લેવડાવ્યા ત્યારે પૂર્વોત્તરમાં પહેલી વખત ભાજપ સરકાર સત્તામાં બેઠી હોવાનો રેકોર્ડ રચાયો હતો. ભાજપને બહુમતી હાંસલ કરવા માટે ટેકો આપનાર નેશનલ પીપલ્સ પાર્ટીના વાય જયકુમારને નાયબ મુખ્યમંત્રી તથા અન્ય 7ને મંત્રી તરીકે સોગંદ લેવડાવવામાં આવ્યા હતા. શપથવિધિમાં હાજરી આપવા માટે ભાજપ પ્રમુખ અમિત શાહ ઇમ્ફાલ જવા નીકળ્યા હતા પરંતુ અનિવાર્ય કારણોસર પહોંચી શક્યા ન હતા. 60 બેઠકો ધરાવતી મણિપુર વિધાનસભામાં કોંગ્રેસની 28 બેઠકો સામે ભાજપે પોતાના 21 ઉપર બીજા ધારાસભ્યોનો ટેકો મેળવીને 31ની સંખ્યા સાથે સરકાર રચી છે. રાજ્યસભામાં વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે જણાવ્યું છે કે અમેરિકા સહિત દુનિયાભરમાં વસતા ભારતીયોની સલામતી માટે મોદી સરકાર ચિંતિત છે. અમેરિકામાં 2 ભારતીયોની કતલ સહિત હુમલાના અનેક બનાવ બાબતે વિદેશમંત્રીએ ગૃહમાં નિવેદન આપ્યું હતું કે અમેરિકાનું વહીવટીતંત્ર આવી ઘટનાઓને વખોડે છે. ભારતથી આવેલું બુદ્ધિધન અમેરિકામાં ઉત્તમ નોકરીઓ કબજે કરતું હોવાનો કહેવાતો અસંતોષ આવા હુમલા પાછળ જવાબદાર હોવાનું સૌ કહેતા જણાય છે. સ્ટેટ બેંકમાંથી લોન લઈ ટ્રેક્ટર ખરીદનાર ખેડૂતોને જો હપ્તા ચડી ગયા હોય અને હિસાબ એકસાથે ચૂકતે કરી દેવો હોય તો વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમ બહાર પાડવામાં આવી છે. ટ્રેક્ટર માટે આપેલું 6,000 કરોડનું ધિરાણ એક યા બીજા કારણોસર વિવાદમાં સપડાયું હોવાથી સ્ટેટ બેંકને કશી વસૂલાત હાથ લાગતી નથી. પરિણામે હિસાબ ચૂકતે કરો ઝુંબેશ 31 માર્ચ સુધી ચલાવવામાં આવનાર છે. 2011 પહેલા લીધેલી ટ્રેક્ટર લોનમાં સપ્ટેમ્બર 2016 સુધી વ્યાજ મુદ્દલ કે હપ્તા ભરાયા નથી તેવા ખાતાને માફી યોજનાનો લાભ આપી ઘાલખાદ સરભર કરવાનો બેંકનો ઇરાદો છે. કૃષિ ધિરાણના 1.25 લાખ કરોડનો પોર્ટફોલિયો સ્ટેટ બેંક ધરાવે છે જેમાં ટ્રેક્ટર લોન 6,000 કરોડની છે. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા પડોશી દેશ પાકિસ્તાનના બાળકોને પણ સ્પર્શી ગઈ છે. પાકિસ્તાનની સ્કૂલે જતી 11 વર્ષની એક બાળકી અકીદત નબીબે પ્રધાનમંત્રીને પત્ર લખીને ઉત્તરપ્રદેશની જીત માટે અભિનંદન પાઠવ્યા છે.
તેણે લખ્યું છે કે ઉત્તર પ્રદેશમાં મળેલી જીત દર્શાવે છે કે નરેન્દ્ર મોદીએ બધાના દિલ જીતી લીધા છે. તેણે પ્રધાનમંત્રી પાસે ભારત પાકિસ્તાન વચ્ચે પણ સારા સંબંધો વિકસે તેવી આશા વ્યક્ત કરી હતી. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે એસટીના મેનેજિંગ ડિરેક્ટર વિજય નહેરાએ જણાવ્યું છે કે કર્મચારીઓના તમામ યુનિયન સાથે મંત્રણા સફળ રહેતા હડતાળ હવે મોકૂફ રહી છે. બસ સેવા યથાવત જ રહેવાની હોવાથી જાહેર જનતાને કોઈ તકલીફ પડશે નહીં તેમ શ્રી નહેરાએ ઉમેર્યું હતું. દિવસભર સરકાર અને યુનિયન વચ્ચે વાટાઘાટો ચાલી રહી હતી, જેમાં કર્મચારીઓની માંગણી પ્રત્યે સહાનુભૂતિભર્યું વલણ દાખવવામાં આવ્યું હતું. પરિણામે જનતાને તકલીફ પડે તેવી હડતાળનું એલાન પાછું ખેંચાયું હોવાનું શ્રી નહેરા જણાવે છે. પ્રસ્તાવિત હડતાળ વિશે શ્રી વિજય નહેરાએ કહ્યું હતું કે કર્મચારીઓનું મનદુઃખ હળવું થાય તેવી સહાનુભૂતિ સાથે વાતચીતના દ્વાર ખુલ્લા છે. જે સવારે 11 થી 1 વાગ્યા દરમિયાન 2 કલાકની મિટિંગ થઈ હતી, એમાં જે ચર્ચા થઈ એ પ્રમાણે સંગઠનોનો આગ્રહ હતો કે એમને લેખિતમાં બધું આપવામાં આવે, એટલે સવારની મિટિંગની મિનિટ્સ તૈયાર કરીને એમને આપવામાં આવી અને એના અનુસંધાને એ લોકોએ લેખિતમાં માસ સીએલનું જે જાહેરાત છે એ પાછું ખેંચવાની લેખિત અમને કાગળ આપી દીધું છે. અને અમને સંતોષ છે કે જીએસઆરટીસીએ મુસાફરો માટે અને ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે જે પ્રયત્ન કર્યા એને સફળતા મળી છે અને જે ત્રણેય માન્ય સંગઠનો છે એમને પણ જે પરિપક્વતા દાખવી છે અને વિદ્યાર્થીઓને હેરાનગતિ ના થાય એના માટે જે આ નિર્ણય કર્યો છે એ અભિનંદન પાત્ર છે. કવાંટનો ગેરનો મેળો છોટાઉદેપુર પંથકમાં હોળી મેળાઓમાં શિરમોર ગણાય છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રંગોત્સવની ઉજવણીમાં વનબંધુ સાથે જોડાઈને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત હોળીના ખાસ કાર્યક્રમ રંગોત્સવના શુભારંભ પ્રસંગે કવાંટ ખાતે આવી પહોંચેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિશ્વવિખ્યાત ગેરનો મેળો નિહાળ્યો હતો. આદિજાતિઓ માટે દિવાળીથી વધુ મહત્વ ધરાવતો હોળીનો તહેવાર અને આ મેળો આદિજાતિ વનબંધુઓના જીવનમાં આનંદ, ઉલ્લાસ, ઉમંગ, સમૃદ્ધિ અને આરોગ્યના નવીન રંગોની રંગોળી પૂરે તેવી મુખ્યમંત્રીએ શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે વિવિધ પ્રાંતોમાંથી આવેલી ટુકડીઓએ રંગારંગ કાર્યક્રમ દ્વારા લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. મહત્વનું છે કે વિધાનસભાનું સત્ર ચાલુ હોવા છતાં મુખ્યમંત્રીશ્રીએ છોટાઉદેપુર જિલ્લાની પૂર્વ પટ્ટીના આદિજાતિ મેળામાં સહભાગી બનવાનું સૌજન્ય દાખવ્યું હતું. તેમણે ગેરના મેળામાં ટ્રાઇબલ ટુરિઝમને વેગ મળે તેવું આયોજન કરવા માટે છોટાઉદેપુર જિલ્લા પ્રશાસન અને ગુજરાત પ્રવાસન નિગમને અભિનંદન આપ્યા હતા. આપણું ગુજરાત રંગોથી ભરેલું ગુજરાત છે, શુષ્ક ગુજરાત નથી. આપણું ગુજરાત સંસ્કારિતા અને વિકાસ સાથે ભરાયેલું છે. ત્યારે આદિવાસી સમાજમાં હોળીનું, ધૂળેટનું ખૂબ મોટું મહત્વ હોય છે. એવે વખતે આજે રંગોની બોછાર ટુરિઝમના કાર્યક્રમમાં યોજવામાં આવી. હું ગુજરાતના તમામ લોકોને રંગોથી એમનું જીવન ભૈરું ભૈરું બને તેવી શુભેચ્છા પાઠવું છું. આદિવાસી વિસ્તારના ઉત્કર્ષમાં સૌ સાથે મળીને આગળ વધશું તેવી પણ શુભેચ્છા પાઠવું છું. પરીક્ષાઓ વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દી માટે જીવનનું એક સોપાન છે, ત્યારે આજથી શરૂ થયેલી ધોરણ 10 અને 12ની પરીક્ષા વિદ્યાર્થીઓ શાંત અને સ્વસ્થ ચિત્તે આપી શકે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થા કરાઈ હતી. આ સાથે રાજ્યભરની શાળાઓમાં કુલ ફૂલ અને તિલક વડે સ્વાગત કરીને પરીક્ષાર્થીઓના ઉત્સાહમાં વધારો કરવામાં આવ્યો હતો. ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષાનો આજથી પ્રારંભ થઈ ચૂક્યો છે. પરીક્ષાના પ્રથમ દિવસે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ તણાવ ન અનુભવે તે માટે મોટાભાગની શાળાઓમાં વિદ્યાર્થીઓનું ફૂલ, ચોકલેટ અને તિલક વડે સ્વાગત કરાયું હતું. પાટનગર ગાંધીનગર ખાતે રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પરીક્ષાર્થીઓનું મોઢું મીઠું કરાવીને પરીક્ષાની શુભકામનાઓ પાઠવી હતી. એમના જીવનમાં ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ થાય એ પ્રગતિ કરવા માટેનું એક પગથિયું છે એ ધોરણ 10 છે, બીજું પગથિયું છે એ ધોરણ 12 છે. કોઈપણ વિદ્યાર્થી આ બે પગથિયા સરળતાપૂર્વક, સફળતાપૂર્વક પસાર કરે છે પછી એને એક જીવનનો રસ્તો પસંદ કરવાની તક મળતી હોય છે. આ તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામના.
રાજ્યભરમાં ધોરણ 10 અને 12ના 17.59 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે, જેમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓએ તેમનું પહેલું પેપર પ્રથમ ભાષાનું આપ્યું હતું. વિદ્યાર્થીઓ પેપર આપીને બહાર નીકળ્યા ત્યારે તેમના ચહેરા ખુશખુશાલ જણાતા હતા. પહેલું પેપર સહેલું જતા વિદ્યાર્થીઓનું ટેન્શન હળવું થઈ ગયું હોય તેમ લાગતું હતું. આજની પરીક્ષા એકદમ સારી ગઈ, પેપર એકદમ ઇઝી હતું, બહુ હાર્ડ નહોતું. ગુજરાતીનું પેપર હતું, એકદમ ઇઝી હતું, હાર્ડ હતું. પરીક્ષા સારી જશે, કારણ કે બધા કહે છે કે 10મું બોર્ડ છે, પણ બીવાની કઈ જરૂર નથી, બીજું કઈ હોતું નથી, સામાન્ય પરીક્ષા જેવી જ પરીક્ષા હોય છે. વડોદરામાં પણ ભાજપના કાર્યકરો દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનું ફૂલો દ્વારા સ્વાગત કરાયું હતું અને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ આપવામાં આવી હતી. હું આશા કરું છું કે આ પરીક્ષા બહુ મારા માટે સફળ જશે એવા નિર્ધાર સાથે હું આજે આવ્યો છું. વિવિધ ગુના હેઠળ જેલમાં બંધ આરોપીઓ પણ બોર્ડની પરીક્ષા આપી શકે તે માટે બોર્ડ દ્વારા રાજ્યની 4 મુખ્ય જેલ, અમદાવાદની સેન્ટ્રલ જેલ, રાજકોટ જેલ, વડોદરા જેલ અને સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં પરીક્ષા માટે ખાસ વર્ગખંડ ઉભા કરવામાં આવ્યા હતા. ત્યારે સુરત લાજપોર જેલ ખાતે 997 નંબરનું સેન્ટર ફાળવાયું હતું, જેમાં 2 નવસારીના અને 11 સુરતના એમ કુલ 13 કેદીઓએ બોર્ડની પરીક્ષાનું પ્રથમ પેપર આપ્યું હતું. તો આ તરફ બનાસકાંઠા જિલ્લામાં પણ બોર્ડની પરીક્ષાઓનો વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જિલ્લાની શાળાઓ દ્વારા પરીક્ષાર્થીઓનું હટકે સ્વાગત કરાયું હતું. ઢોલ નગારાના તાલ સાથે વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી શુભકામના પાઠવવામાં આવી હતી. વાગતા ડોલે યુદ્ધમાં એ રીતે મારો કન્સેપ્ટ એ હતો કે ફ્રી થઈ અને પરીક્ષા આપે એ રીતે ઢોલ અને શરણાઈ ના ચાલે, અમે કંકુતિલક કરી, ચોકલેટ ખવડાવી, સાકર ખવડાવી અને આજે અમને પરીક્ષામાં અમે બધા વાલી તરીકે મુકવાયા છીએ. આણંદ જિલ્લામાં પણ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં શરૂ થઈ હતી. જિલ્લા કલેક્ટર ડોક્ટર ધવલ પટેલે આણંદ જિલ્લાના બોર્ડના પરીક્ષાર્થીઓને તણાવ રહિત અને નિર્ભીક રીતે પરીક્ષા આપવાનો અનુરોધ કરી ઉજ્જવળ કારકિર્દીની શુભેચ્છાઓ પાઠવી હતી. રાજકોટ શહેર અને જિલ્લામાં પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે 2976 બ્લોકમાં સીસીટીવી અને 379 બ્લોક કે જ્યાં સીસીટીવી નથી ત્યાં ટેબ્લેટની ફાળવણી કરાઈ હતી. રાજકોટ જિલ્લા કલેક્ટર વિક્રાંત પાંડે દ્વારા પરીક્ષાર્થીઓને ગુલાબનું ફૂલ આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. કોઈ બાળકને કોઈ અડચણ ના પડે, કોઈ મુશ્કેલ ના પડે અને કોઈને કોઈ પ્રોબ્લેમ હોય તેના માટે અમે એક ટોલ ફ્રી નંબર, કોલ સેન્ટર, એક વિજિલન્સ કમિટી આ બધી સંખ્યા રાખી છે. અમરેલી જિલ્લામાં પણ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે પરીક્ષા આપી હતી. વિદ્યાર્થીઓમાં પરીક્ષાને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તો બોર્ડની પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે બોર્ડ દ્વારા પણ વિવિધ પગલાં પહેલાથી જ લેવામાં આવ્યા હતા. જૂનાગઢની દરેક સ્કૂલો દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને તિલક કરી મોં મીઠું કરાવી ઉષ્માભેર સ્વાગત સાથે શુભકામના પાઠવવામાં આવી હતી. તમામ શાળાઓના વર્ગખંડને સીસીટીવી કેમેરાથી સજ્જ કરાયા છે, ઉપરાંત દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે તમામ પ્રકારની સુવિધા પણ ઊભી કરાઈ છે. આજે બહુ સારું લાગ્યું, અમારો ફર્સ્ટ ડે છે, અમારું સ્વાગત પણ સારી રીતે કર્યું, તમે ખુશ છે અને રિલેક્સ રીતે અમે ફરી શકશું. આજે ઈડરમાં પણ ભાજપ, ભારત વિકાસ પરિષદ અને રોટરી ક્લબ ઈડર દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી ગુલાબનું ફૂલ આપી પરીક્ષામાં સફળતા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આમ સમગ્ર રાજ્યમાં ધોરણ 10 અને 12ની પરીક્ષાનો દબદબાભેર પ્રારંભ થયો હતો. વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા ખાસ તૈયારી કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. જામનગરની એક દીકરી જિંદગીની કઠોર પરીક્ષા આપ્યા પછી બોર્ડની હળવી ફૂલ પરીક્ષામાં બેઠી છે. કેન્સરની સારવાર સમયે દુનિયાની આંખમાં દયાભાવ જોઈને થાકેલી વિશ્વાએ આત્મવિશ્વાસ એટલો બુલંદ બનાવ્યો કે વિધાતાએ તેના શું લેખ લખ્યા છે તેની પરવા કર્યા વગર પરીક્ષાનું પેપર લખવા બેઠી છે. જામનગરની વિશ્વા આજે અનેક એવા વિદ્યાર્થીઓ માટે પ્રેરણા સમી બની છે જેઓ નાની બીમારીમાં પરીક્ષાથી હારી જાય છે
વિશ્વએ બ્લડ કેન્સર જેવી ગંભીર બીમારીને માત આપી છે. જીવનની એક અપરી પરીક્ષાને સફળતાપૂર્વક તેણે પાર પાડી છે અને હવે વિશ્વ ધોરણ 10ની પરીક્ષા આપી રહી છે. કોચિંગ ક્લાસ ને બધું, સ્કૂલ એક્ઝામ્સ, ટ્યુશન ટેસ્ટ બધું થઈ ગયું છે. દેવામાં મજા આવશે કારણ કે મને સ્પેશિયલ બેનિફિટ મળ્યો છે અને મારા લીધે બીજાને પણ, જે લોકોએ આ સફર કર્યું હશે તો એ લોકોને પણ બેનિફિટ મળશે, એટલે મને એમાં ખૂબ આનંદ થશે. અને એક્ઝામિનેશન હોલમાં મને મારા ઉપર થોડુંક પ્રાઉડ થશે કે ના, મેં કર્યું, મારે જે કરવું છે એ. 2011માં વિશ્વને બ્લડ કેન્સર હોવાનું જાણવા મળ્યું હતું, જે બાદ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કીમોથેરાપી શરૂ થઈ. શિક્ષકો અને સાથી વિદ્યાર્થીઓની મદદથી વિશ્વએ ધોરણ 8 અને 9ની પરીક્ષા પાસ કરી, પરંતુ થેરાપીને કારણે સતત લખી શકવા વિશ્વ સક્ષમ ન હતી. છતાં તેણે અડગ વિશ્વાસથી પરીક્ષા આપવાનો નિર્ણય લીધો. વિશ્વને તેમના કુટુંબી મિત્રની મદદથી બોર્ડ દ્વારા પરીક્ષામાં અડધો કલાક વધુ લખવાનો સમય ફાળવાયો છે. વિશ્વને 2011માં બ્લડ કેન્સર ડિટેક્ટ થયું અને જે 4 વર્ષની જેની કેમોથેરાપી આવી એને લીધે એની ફિઝિકલ સ્ટ્રેન્થ છે એ ઓછી થઈ ગઈ અને એ જાજીવાર બેસી ન શકે અને લખે ત્યારે એના હાથ દુખાય કારણ કે સ્પાઇનલ કોર્ડમાં એને 42 જેટલા ઇન્જેક્શન્સ, IT ઇન્જેક્શન જેને કહેવાય, આપવામાં આવ્યા, જેને લીધે કેન્સરના જંતુઓ છે એ બ્રેન સુધી ના પહોંચે એટલા માટે થઈને. તો એટલે એ જાજીવાર બેસે તો થાકી જાય અથવા લખીએ કન્ટિન્યુ તો થાકી જાય. વિદ્યાર્થીઓ પરીક્ષા સમયે ડિપ્રેશનમાં આવી જતા હોય છે ત્યારે વિશ્વ એ તમામ વિદ્યાર્થીઓની હિંમત બનીને ઉભરી છે. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત ક્યાં નકશામાં હોય છે. જામનગરમાં બ્લડ કેન્સર જેવી ખતરનાક બીમારી સામે લડાઈ આપી 4 વર્ષ સુધી યાતનાઓ ભોગવ્યા બાદ વિશ્વ જૈન બોર્ડની એક્ઝામ આપવા જઈ રહી છે. વિશ્વ અન્ય વિદ્યાર્થીઓ માટે એક ઉદાહરણ પૂરું પાડે છે. દૂરદર્શન સમાચાર માટે જામનગરથી જગત રાવલ. ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ કહ્યું છે કે 5 રાજ્યોના ચૂંટણી પરિણામને પ્રતાપે પ્રધાનમંત્રી મોદીને બોલે તેટલું પાળી બતાવનાર નીડર નેતા તરીકે દુનિયામાં સ્વીકૃતિ મળી છે. તો ભાજપ પ્રમુખ અમિતભાઈને ચૂંટણીના ચાણક્યનું બિરુદ મળ્યું છે. યુપીમાં 300 પછી હવે ગુજરાતમાં 150 બેઠકનો ટાર્ગેટ કાર્યકરો ખુદ મૂકવા લાગ્યા હોવાનો ઉત્સાહ શ્રી વાઘાણીએ વ્યક્ત કર્યો હતો. 14 નગરપાલિકામાં પ્રસંગોપાત ખાલી પડેલી 16 બેઠકોની 2 એપ્રિલે યોજાનાર પેટાચૂંટણી અગાઉ 3 બેઠક ઉપર ભાજપ ઉમેદવાર બિનહરીફ વિજેતા બની ગયા છે. સાણંદ, મહુધા અને વલ્લભ વિદ્યાનગર પાલિકામાં આ સફળતા મળી છે. દાંતા ગામે 3 દિવસથી આતંક મચાવનાર તથા 5 થી 7 ગામોને ભયગ્રસ્ત કરી મૂકનાર રીંછને આખરે ઠાર મારવામાં આવ્યું છે. આ હુમલાખોર રીંછે એક ફોરેસ્ટ અધિકારી સહિત અન્ય 2ને પણ મોતને ઘાટ ઉતાર્યા હતા, જેથી સફાળા જાગેલા તંત્રએ 200 જેટલા પોલીસ અને ફોરેસ્ટ કર્મચારીઓને સાથે લઈને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. છતાં ચાલાક રીંછ હાથ ન લાગ્યું. છેક સાંજે ટ્રેપ કેમેરા ગોઠવવા ગયેલી ટીમ ઉપર રીંછે હુમલો કર્યો ત્યારે ઉપરાછાપરી કરાયેલા 20 રાઉન્ડ ગોળીબારને અંતે રીંછ મોતને શરણ થયું હતું, જેને લઈને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. કહેવાય છે કે દુનિયામાં અવતરતું પ્રત્યેક બાળક સંદેશો લઈને આવે છે કે માનવ જાતથી હજી ઈશ્વર થાક્યો નથી. પરમાત્માનો આવો પૈગામ લઈને આવતા બાળકને ઘણીવાર જનેતાનો વિયોગ લખાયેલો હોય તો બીજા ઘરનો ચિરાગ બનવા થોડી રાહ જોવી પડે છે, પરંતુ શેર માટીની ખોટ પૂરવામાં નિમિત્ત બનેલું બાળક લેણદેણ પૂરી કરવા આવ્યું હોય તેમ ઉછેર માટે કોઈને કોઈ પરિવારમાં પહોંચી જ જાય છે. ભુજના અનાથાશ્રમની વાત જાણી તમને પણ આ વાત સાચી લાગશે. નાનકડી દેવાંશીની આંખમાં આંસુ છે કારણ કે તે મહિલા કલ્યાણ કેન્દ્રના કર્મચારીઓ સિવાયના આગંતુકો સાથે જઈ રહી છે, પરંતુ આ નાનકડા ફૂલને હવે મળી ગયો છે પોતાનો બાગ. 2015ના રોજ એક જ દિવસની દેવાંશી રેલવે સ્ટેશન પરથી મળી આવી હતી. સગી જનેતાએ દેવાંશીને તરછોડી, પરંતુ હવે કેનેડાના NRI દંપતીએ દેવાંશીને પોતાના ઘરનું કલરવ બનાવ્યો છે. 2 વર્ષની આ બાળાને હવે માતા પિતાની હૂફ મળશે. બહુ અચ્છા લગ રહા હૈ, હમ બહુ સાસ ઇંતજાર કર રહે હૈ ઇસ દિન કા, ઓર અચ્છા લગ રહા હૈ આખિર વો હો રહા હૈ. ફાઇનલી હમારે ઘર મેં લડકીઓ કો બહુ ઇજ્જત કરતે હૈ,
हम पहले से सोच रहे थे हम इंडिया से अडॉप्ट करें और लड़की को अडॉप्ट करें, ऑब्वियसली उसको अच्छा सा पढ़ाई वढ़ाई करेंगे और जो भी वो बनना चाहती है हम उसको जरूर बना देंगे। भूजना महिला कल्याण केंद्र में देवांशी साथ 7 बाड़कों ने दत्तक आपवानो कार्यक्रम योजायो हतो। निसंतान दंपतिओए ज्यां शेर माटीनी खोट पूरी करी छे तो आ बाड़कोए खोई चूकेली माता पिताની હૂંફને પરત મેળવી છે। આ કેન્દ્રમાંથી વિદેશ જનારી દેવાંશી ત્રીજી બાળકી છે। એનઆરઆઈ દંપતિઓ બાળકીઓને દત્તક લઈને સમાજને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે। દેવાંશી માટે એટલું છે દીકરી વાલનો દરિયો અને દરિયાની અંદર જે મોજાની ભરતી આવે એટલો જ પ્રેમ અને લાગણી અમે આ દીકરીને આપ્યો છે અને દીકરી છે એ બે કુળની તારી છે એટલે અમારી દીકરી જે આ જન્મ થતા 3 દિવસ પછી અહીં આવી અને એનો અમે ઉછેર કર્યો છે અમારા આંગણાની એક કડી એને આજે અમે એક મા બાપનું નામ આપવા જઈ રહ્યા છીએ। એક તરફ પોતાના કાળજાના કટકાને તરછોડી દેનાર માતાઓ પણ છે તો બીજી તરફ આ જ કટકાને પોતાનો પ્રાણ બનાવનારા દંપતિઓ પણ છે। સમાજનો દરેક વર્ગ જો આવા બાળકો પ્રત્યે સંવેદનશીલ બને તો કોઈ ઘર એવું નહીં રહે જ્યાં બાળકોનો મીઠો કિલકિલાટ ના હોય। ग्राम्य विस्तारों में थे नवा संशोधनों ने लोको सुधी पहुंचाड़वाना आशय थी तारीख 15-17 मार्च सुधी अमदावाद में ग्रीन हार्ट सीईई खाते खास प्रदर्शन आयोजन करायु हतु। आ ग्रीन हार्ट प्रदर्शन दरमियान गुजरात सहित देशना विविध राज्यों में 350 जेटली संस्थाओं विविध वनस्पति उपयोग कर बनाली चीज वस्तुओं ने वेचाण मूकी थी तो 20 जेटला इनोवेटिव स्टॉल्स रजू कर चूला की एफिशियंसी दर्शाता चूला सोलर पावर द्वारा बनावायेल बेटरी पूंछा में बनाली विविध वस्तुओं प्रदर्शन लोग समक्ष मूक। ग्रीन हार्ट ने टेक्नोलॉजी फेर बे विभाग जुदा जुदा है। ग्रीन हार्ट की अंदर जे लोग है स्थानिक कक्षाए स्थानिक पर्यावरण और आसपास की वस्तुओं वापरी ने केटली प्रोडक्ट बनावी है ये वस्तुओं ए पछी आपणा खिस्सानो पर्स होई शके मारा खावानो अनाज होई शके पीवानो शरबत होई शके कि बीजू कंई पण होई शके तो आ बधी वस्तु एने जे बनावी छे ए लोको सुधी पहोंचाडवा माटे थईने एना जे एमां एनी कला छे आसपासनुं पर्यावरण छे अने तेनी समझ छे आ त्रणेय वस्तु भेगा करीने आवी छे ने ए जे वेचाय छे ग्रीन हार्ट छे। आपणे आ संस्थाओने लगभग 100 थी वधारे संस्थाओ आजे साथे अहींया मळी छे अने आवता 2 के 3 दिवसमां ए लोको एकबीजानी साथे चर्चा करशे केवी रीते आ प्रयोगो ने आपणे आगळ लई जई शकीए अने आज एक एनो मूल हेतु छे। हां तो कुछ ऐसी चीजें हैं जो कि हम अपने ट्रेडिशन और अपने हिस्ट्री को जो है भूल रहे हैं वो सारा एफर्ट जो है वो रिवाइव करने की जो कोशिश है आई थिंक दैट्स अ कमेंडेबल एफर्ट। सो यू नो एसजीपी इज वन ऑफ द मेन कंट्रीब्यूशंस ऑफ दिस मोग्रेंट्स प्रोग्राम इन द वर्ल्ड इज द कंट्रीब्यूशन ऑफ नॉलेज एंड ऑल्सो ऑफ हेल्पिंग कम्युनिटीज टेक देयर प्रोडक्ट्स to the markets and to different communities. Iska mool mantra basically paryavaran ki suraksha hai, paryavaran ko sanrakshan dena hai aur kaise jalvayu parivartan ka jo dusprabhav ho raha hai usse bachana hai. સરદાર સરોવર નર્મદા ડેમ જ્યાંથી સાવ નજીક પડે તેવી કેવડિયા કોલોની ખાતે આત્મા પ્રોજેક્ટ હેઠળ કૃષિ સંમેલન યોજાતા ગામડે ગામડેથી ખેડૂતો અહીં પહોંચ્યા હતા। બિયારણ ખાતર અને ખેત ઓજારની આધુનિક પસંદગી થઈ શકે તે માટે સંમેલન સ્થળે એવું પ્રદર્શન ગોઠવાયું હતું જેમાં ખેડૂતને તેના શિક્ષણ અને સમજણના સ્તર પ્રમાણે ખેતીની નવી તરાહ માટે પ્રેરણા મળે। ખેડૂત પરિવારની વાર્ષિક આવક 5 વર્ષમાં બમણી કરવાના લક્ષ્યાંકની સિદ્ધિ માટે 2.5 વર્ષનો ગાળો વીતી ગયો હોવાથી વૈજ્ઞાનિક સંશોધનનો લાભ ખેતરે ખેતરે પહોંચાડવા રૂપાણી સરકાર દ્વારા ધરતીપુત્ર સંમેલન જેવી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। અનાજને બદલે ફળફળાદી ઉગાડી બાગાયત પાક લેવાથી આવક વધતી હોવાથી નર્મદામાં પરિવર્તન થતું જાય છે। જે વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવાથી આ ખેડૂતોને આવકમાં ઘણો બધો સુધારો થયો છે અને ખેડૂતની સ્થિતિ પણ સારી એવી થઈ છે તો આત્મા પ્રોજેક્ટથી આ જે અમારા ખેડૂત ભાઈઓ બહેનો અહીં માર્ગદર્શન મેળવીને ખૂબ સારી ખેતી કરશે। ગુજરાત સરકાર તરફથી જે આત્મા પ્રોજેક્ટનું માર્ગદર્શન ગામડે જઈને ખેડૂતને સીધો સંવાદ થાય છે એ ઘણો લાભદાયી થશે।
અને હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ સોશિયલ કનેક્ટ. ગુજરાત સરકાર દ્વારા વધુ ને વધુ યુવાનો સરકારી વ્યવસ્થા સાથે જોડાય તે માટે અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને જીપીએસસી વર્ગ એક અને બે પરીક્ષા આપવા અંગેની પરવાનગીની જાહેરાત મુખ્યમંત્રીના સત્તાવાર ટ્વિટર પેજ ઉપર કરાઈ છે. સરકારના આ નિર્ણયથી જીપીએસસી દ્વારા જાહેરાત કરાયેલ વર્ગ એક અને બે ની 335 જગ્યાઓ માટે યુવાનો અરજી કરી શકશે. તો આ સાથે તેમણે બોર્ડ પરીક્ષા નિમિત્તે પરીક્ષાર્થીઓને શુભેચ્છાઓ પણ પાઠવી હતી. આજે ભારતીય સિનેમાની અભિનેત્રી આલિયા ભટ્ટનો જન્મદિવસ છે. તેણે 1999માં સંઘર્ષ ફિલ્મથી બાળ કલાકાર તરીકે ફિલ્મોમાં પદાર્પણ કર્યું હતું. ત્યારબાદ તેણે સ્ટુડન્ટ ઓફ ધ યર, ટુ સ્ટેટ્સ, હમટી શર્મા કી દુલ્હનિયા, કપૂર એન્ડ સન્સ, ડિયર જિંદગી, બદ્રીનાથ કી દુલ્હનિયા અને ઉડતા પંજાબ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તેના જન્મદિને ટ્વિટર ઉપર હેશટેગ હેપી બર્થડે આલિયા ભટ્ટ કરી ટ્રેન્ડ શરૂ થયો છે, જ્યાં લોકો તેને જન્મદિવસ ઉપર શુભેચ્છાઓ આપી રહ્યા છે. દિન રંગ જાય તેરી કસ્તુરી રહેન જગાય મન મસ્ત મગન, મન મસ્ત મગન બસ તેરા નામ દોહરાય. સુના રે હમ સફર ક્યા તુજે ઇતની સી ભી ખબર કે તેરી સાંસે ચલતી જિધર રહુંગા બસ વહીં ઉમ્ર ભર. બોલિવૂડ અભિનેત્રી વિદ્યા બાલનની અપકમિંગ મૂવી બેગમ જાનનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. 1947ના અંત સમયના ભારતીય સ્વતંત્રતાના સમયગાળાના પૃષ્ઠભાગમાં રચાયેલી આ ફિલ્મ બંગાળી ફિલ્મ રાજકાહિનીની રિમેક છે. ડિરેક્ટર સુજીત મુખર્જીની આ ફિલ્મમાં વિદ્યા બાલનની સાથે નસીરુદ્દીન શાહ, ઇલા અરુણ, ગૌહર ખાન અને ચંકી પાંડે પણ પોતાની ભૂમિકા ભજવતા જોવા મળશે. બેગમજાનની 14 એપ્રિલ 2017 રોજ બેગમ રિલીઝ થશે. કે સિર્ફ જિસ્મ દી નહીં સાડે દિલ દી ભી કોઈ કીમત હોતી. યે કોઠા ખાલી કરના હોગા બેગમજાન, ઇસ કોઠે કે બીચો બીચ હિન્દુસ્તાન ઓર પાકિસ્તાન કા બોર્ડર નિકલેગા. અબ જો ભી હો, ભિકમંગો કી તરહ નહીં રાની કી તરહ મરુંગી અપને મહેલ મેં. ગુજરાતમાં રાજકોટમાં શરૂ થઈ છે મહિલા દ્વારા ચલાવાતી ગુલાબી ઓટો રિક્ષા. રાજકોટ શહેરના શાપર ગામે 5 મહિલા ડ્રાઈવરોએ ગુલાબી ઓટો રિક્ષામાં મુસાફરીની ફેરી ચાલુ કરી છે. સ્ત્રીઓએ રાજકોટ ગ્રામ્ય પોલીસ અને માનવ સેવા મંડળના સહયોગથી પુરુષના ગઢ સમાન આ ક્ષેત્રમાં પગ પેસારો કર્યો છે. તેમનાથી પ્રેરિત થઈને અન્ય સ્ત્રીઓ પણ ઓટો રિક્ષા શીખી રહી છે, જેનાથી તેઓ તેમના પરિવારોને નાણાકીય મદદ કરી શકે. સોશિયલ મીડિયા ડેસ્કથી મૌનિશ ભાવસારનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. દર્શક મિત્રો, ન્યૂઝ ફોકસમાં આજે બસ આટલું જ. આવતીકાલે નવા સમાચારો સાથે આપણે ફરીથી મળીશું. અત્યારે રજા લઈએ. નમસ્કાર.